વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.3 સુધી કમ્પ્લીટ કરેલું. છેલ્લે આપણે જોયેલું કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, સીવી માહિતીનો ચલનાંક. જેમ માહિતીનો ચલનાંક વધારે તે માહિતી ઓછી સ્થિર કહેવાય, માહિતીનો ચલનાંક ઓછો તે માહિતી વધારે સ્થિર કહેવાય. બરાબર. સીવી બરાબર સિગ્મા અપોન એક્સ બાર. સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલનના છેદમાં એક્સ બાર એટલે મધ્ય, કે 100 વડે ગુણો એટલે તમને શું મળી જાય, માહિતીનો ચલનાંક મળી જાય. બરાબર. તો હવે આવશે પ્રકરણ સ્વાધ્યાય 15મું સ્વાધ્યાય. બરાબર. બીજું કામ છે નહીં. બરાબર. ઓકે, તો એમાં એક નોંધ જોઈએ આપણે. જો અવલોકનો X1, X2, X3 અપ ટુ XN નો મધ્યક એક્સ બાર હોય, આ એટલા અવલોકન આપેલ છે, X1થી લઈને XN સુધીનો મધ્યક શું આપેલ છે, એક્સ બાર. પ્રમાણિત વિચલન સિગ્મા અને વિચરણ V હોય, વિચરણ શું આપેલું છે, V એટલે સિગ્મા સ્ક્વેર કયો કે V કયો, બધું એક જ થાય. બરાબર. પ્રમાણે વિચલનનો વર્ગ કરો એટલે તમને શું મળી જાય, વિચરણ મળી જાય. વી કયો કે સિગ્મા સ્ક્વેર કયો, બધું એક જ છે. બરાબર. તો એટલે આનો મધ્યક એક્સ બાર પ્રમાણિત વિચલન સિગ્મા અને વિચરણ વી હોય, તો અવલોકનો AX1+B, AX2+B, AX3+B અપ ટુ AXN+B એટલે દરેક અવલોકનને શું કર્યું, જો મિત્રો તમે જોઈ શકો, દરેક અવલોકનને એ વડે ગુણેલા છે અને બી ઉમેરેલા છે. જો દરેક અવલોકનને એ વડે ગુણેલા છે, બી ઉમેરા, એ વડે ગુણ્યા બી ઉમેરા, એ વડે ગુણ્યા બી ઉમેરા. દરેક અવલોકનમાં એવું કરેલું છે કે એ વડે ગુણેલા છે અને બી ઉમેરેલા છે. તો મધ્યક પ્રમાણિત વિચલન અને વિચરણમાં શું ફેરફાર થાય, તો મધ્યકમાં જેવી તમે ક્રિયા કરો એ બધી જ ક્રિયા થાય, એને એ વડે ગુણેલા છે અને બી ઉમેરેલા છે, તો મધ્યક પણ શું થાય, A×ẊB થાય. પહેલાં મધ્યક હતો એક્સ બાર, તો હવે નવો મધ્યક શું થશે મિત્રો, એ વડે ગુણેલા છે તો AẊB ઉમેરેલા છે તો AẊB થાય. નવો મધ્યક શું થાય, AẊB. એટલે મધ્યકમાં દરેક પ્રકારની ક્રિયા થાય, જે ગુણ્યા હોય એ પણ થાય, બાદ કરેલા હોય એ પણ થાય, ઉમેરેલા હોય એ પણ થાય. ખ્યાલ આવ્યો. તો નવો મધ્યક AẊB થાય. આ ખાસ નોંધ તમારે JW માટે પણ યાદ રાખવાની છે. બરાબર. ખ્યાલ આવ્યો. AẊB થાય. પ્રમાણિત વિચલન શું થાય, તો પ્રમાણિત વિચલન, તો પ્રમાણિત વિચલનમાં અને વિચરણમાં ફક્ત ગુણમાંથી જ ફરક પડે, ઉમેરવાથી અને બાદ કરવાથી કોઈ ફેર પડે નહીં. બરાબર. અહીંયા ઉમેરેલા છે, પણ જો કદાચ બાદ કરેલા હોય, બરાબર, મધ્યકમાં ફેર કરે, જો બધામાંથી બી બાદ કર્યા હોય તો અહીંયા AẊ-B થાય. મધ્યકમાં ગુણવાથી, બાદ કરવાથી, ઉમેરવાથી બધા પ્રકારનો ફેર પડે, જેવું ક્રિયા થઈ હોય એવી મધ્યક સાથે પણ ક્રિયા થાય, પરંતુ પ્રમાણિત વિચલન અને વિચરણમાં ઉમેરવાથી અને બાદ કરવાથી કોઈ ફેર પડે નહીં, એને માત્ર ગુણવાથી જ ફેર પડે. બરાબર. તો આને કેટલા વડે ગુણેલા છે, એ વડે. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. બરાબર. પ્રમાણિત વિચલન ધન કે ઋણ હોય નહીં, માત્ર શું હોય, ધન જ હોય. ખ્યાલ આવો. તો પ્રમાણિત વિચલન તમારું નવું શું થાય, અને એ વડે ગુણેલા છે, તો પ્રમાણિત વિચલન જૂના પ્રમાણિત વિચલનને કેટલા વડે ગુણવાનું, મોડ એ વડે ગુણવાનું. કેટલા વડે, મોડ એ વડે, માનાંકમાં એ વડે, માનાંકમાં A×σ, એટલે તમને શું મળી જાય, નવું પ્રમાણિત વિચલન મળી જાય, માનાંકમાં A×σ. અને વિચરણ શું થાય, તો કે વિચરણ શું થાય, એનો વર્ગ કોનો, એનો વર્ગ, એનો વર્ગ × V, કે જૂનું તમારું વિચરણ હોય એને કેટલા વડે ગુણવાનું, એના વર્ગ વડે, કારણ કે અહીંયા A વડે ગુણેલું છે, એટલા માટે. જો ખ્યાલ આવ્યો, A વડે ગુણેલા છે, બરાબર છે, તો વિચરણ શું થાય, A²×V થાય, અને પ્રમાણિત વિચલન શું થાય, મૂળમાં A×σ થાય. ખ્યાલ આવ્યો, માનાંકમાં A×σ, કારણ કે પ્રમાણિત વિચલન અને વિચરણ ઋણ હોઈ શકે નહીં, માત્ર શું હોય, ધન જ હોય. ખ્યાલ આવ્યો. તો નવું પ્રમાણિત વિચલન મૂળમાં A×σ થાય, વિચરણ A²×V થાય, અને મધ્યક AẊ+B થાય. આ નોંધ તમારે ZW માટે ખાસ યાદ રાખવાની છે. આના પરથી દાખલાઓ અવારનવાર આવતા જ હોય છે. ઓકે. તો આ નોંધ ખાસ યાદ રાખજો મિત્રો. ઓકે. પહેલું દાખલો નંબર 1, પ્રકરણ સ્વાધ્યાય 15. 8 અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 9.25 છે. 8 અવલોકન એટલે n બરાબર કેટલા આપેલા છે, 8 આપેલા છે અહીં, n બરાબર 8. મધ્યક કેટલો આપેલો છે, 9. અને વિચરણ એટલે V કેટલું આપેલ છે, 9.25 આપેલ છે. જો આમાંથી 6 અવલોકનો, 6, 7, 10, 12, 12 અને 13, આ 6 અવલોકનો આપેલા છે હોય, તો બાકીના અવલોકનો, 2 અવલોકનો શોધો. બરાબર. 6 આપેલા છે તો 2 મેળવવાના કીધા છે. તો કઈ રીતે મળશે, આપણે ધારી લઈશું, ધારો કે બાકીના 2 અવલોકનો કયા કયા છે, એક્સ અને વાય છે. બરાબર. બહુ ઇઝી દાખલાઓ આપેલા છે આમાં. ધારો કે બાકીના 2 અવલોકનો કયા કયા છે, તો કે એક્સ અને વાય છે. ઓકે. હવે તમને મધ્યક આપેલો છે, તો મધ્યકનું સૂત્ર શું થાય,
सिग्मा एक्स आई ना छेद में एन हवे एक्स बार बराबर शू आवे छे 9 एक्स बार એટલે શું થાય सिग्मा एक्स आई ना छेद में एन बराबर 9 सिग्मा एक्स आई એટલે બધા જ અવલોકનનો સરવાળો તો બધા જ અવલોકનનો સરવાળો તો અવલોકન ક્યાં છે અહીંયા આ બધાનો સરવાળો 6 7 10 12 12 બે વાર છે 12 પ્લસ 13 આ 6 આપેલા છે પ્લસ સિગ્મા એક્સ એટલે બધા જ અવલોકનનો સરવાળો થાય આ 6 અને કુલ કેટલા છે 8 છે ને તો બીજા બે આપણે ધારા કયા કયા x અને y અને છેદમાં n એટલે કેટલા અવલોકનો છે તો કે 8 બરાબર 9 ઓકે તો આ બધાનો સરવાળો કરીએ આપણે કેલ્સનો ઉપયોગ કરીએ 6 7 10 वत्ता बार, वत्ता बार, वत्ता तेर, लेकिन लो सर्वाइव वो साइट मित्रों आये वो साइट, प्लस एक्स प्लस वाई, आठ ने नौ साथे गुणा किया आठ टमा के लाते हैं 72, साइट पहली बार जाए तो 72 माध्य साइट जाए किला होती मित्रों 12 होती है तो एक्स प्लस वाई बराबर किला आ गया 12, आने आप जो समीकरण एक ना, ओके આ આપણે x બાર બરાબર પરથી આપણે બંનેનો સરવાળો કેટલો મળી ગયો 12 મળી ગયો બરાબર હવે બીજું તમને શું આપેલું છે મધ્યક તો આપેલો છે બીજું પણ શું આપેલ તમને વિચલ વિચરણ આપેલ છે શું આપેલ છે વિચરણ તો વિચરણનું સૂત્ર મૂકીએ આપણે જોજો વિચરણનું સૂત્ર મૂકીએ v બરાબર શું આપેલ છે 9.25 આપેલ છે તેનું સૂત્ર શું થાય તો કે સિગ્મા xi સ્ક્વેર / n - x બાર હોલ સ્ક્વેર = 9.25 सिग्मा एक्स आई स्क्वायर બધા જ અવલોકનના વર્ગનો સરવાળો થાય શું થાય મિત્રો બધા જ અવલોકનના વર્ગનો સરવાળો તો અવલોકનના વર્ગનો સરવાળો એટલે કેવો ખાલી અવલોકનનો સરવાળો કરેલો એટલે બધા જ અવલોકનના વર્ગનો સરવાળો તો 6 નો વર્ગ 7 નો વર્ગ 10 નો વર્ગ + 12 નો વર્ગ + 12 નો વર્ગ અને + 13 નો વર્ગ આ તો 6 તો આપેલા છે અને બીજા બે શું ધારા x અને y તો એનો વર્ગનો પણ સરવાળો છે प्लस x स्क्वायर प्लस y स्क्वायर અને છેદમાં n n એટલે કેટલા છે મિત્રો 8 અવલોકનો છે માઈનસ મધ્યક બરાબર તો મધ્યક તો એનો આપેલો છે x બાર મધ્યક કેટલો છે 9 છે તો 9 નો વર્ગ બરાબર 9.25 બરાબર છે બધા જ અવલોકનના વર્ગનો સરવાળો કરી નાખ્યા આપણે જોજો 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 10 નો વર્ગ 100 12 નો વર્ગ 144 ફરીથી 12 નો વર્ગ 144 + 13 નો વર્ગ 169 + x સ્ક્વેર + y સ્ક્વેર ના છેદમાં 8 બરાબર આ 9 નો વર્ગ છે એ કેટલો થાય 81 થાય મિત્રો કેટલા થાય 81 અને માઈનસ 81 પહેલી બાજુ જાય તો કેવા થશે + 81 તો 81 + 9.25 એટલે કેટલા થાય 90.25 90.25 નો ગુણાકાર 8 સાથે કરી નાખે બરાબર છે આ બધાનો સરવાળો કરી નાખે બરાબર જોજો 36 + 49 + 100 + 144 144 + 169 તો 642 + x સ્ક્વેર + y સ્ક્વેર 8 * 90.25 કરી નાખીએ છેદમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં જાય 722 આવે મિત્રો કેટલા આવ્યા 722 642 પહેલી બાજુ જાય તો કેવા થાય માઈનસ થાય મિત્રો તો x સ્ક્વેર + y સ્ક્વેર બરાબર 722 માંથી 642 જાય તો 80 વધે મિત્રો કેટલા વધે 80 આને આપ્યો સમીકરણ 2 નામ હવે જો મિત્રો આપણે x ને y ની કિંમત મેળવવાની છે તો હવે આપણે શું કરશું અહીંયા x અને y નો સરવાળો કેટલો છે 12 અહીંયા x અને y ના વર્ગનો સરવાળો કેટલો છે 80 બરાબર છે કોઈ x સ્વરૂપમાં સમીકરણ હોય તો આપણને કિંમત મળે કાં તો x ની મળે અથવા તો y ની તો આપણે શું કરશું સમીકરણ 1 પરથી y ને સૂત્રનો કરતા બનાવજો અથવા તો x ને બનાવજો તો y બરાબર શું લખાય મિત્રો આ x પહેલી બાજુ કેવા થાય માઈનસ તો y બરાબર શું લખાય 12 - x એવું લખાય એમાં કિંમત મૂકીએ y બરાબર 12 - x x y ની જગ્યાએ y છે ત્યાં શું લખી નાખો 12 - x હોલ સ્ક્વેર બરાબર 80 કૌંસમાં લખવાનું સમીકરણ 1 પરથી ख्याल आयो y છે ત્યાં શું લખના કે આપણે 12 - x લખના કે ઓકે આનો વર્ક કરના કે આપણે આખું સમીકરણ x આ સ્વરૂપમાં મળી ગયો એટલે આપણે x ની કિંમત મળી જાય x ની કિંમત મળી જાય તો આમ મૂકીએ એટલે y ની કિંમત મળી જશે ખ્યાલ આવ્યો ઓકે તો આનો વર્ક કરીએ પહેલા પદનો વર્ગ - 2 ગુણ્યા પહેલું બીજું પદ
प्लस बीजा पद नो वर्ग बराबर एसी एसी ना बाजू लई लई एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर के टू एक्स स्क्वेर थे मित्रों माइनस चौबीस एक्स एक सौ चुम्मालीस में एसी बात करिए मित्रों तो एक सौ चुम्मालीस में एसी बात करो एटले चौसठ वच्चे मित्रों के वच्चे चौसठ जोई लेजे चौसठ प्लस चौसठ बराबर जीरो बधामांथी बे जो कॉमन निकली जाए उड़ी जशे तो बेने कॉमन काढ़ी उड़ाड़ नाखो तो बे उड़ाड़ो तो शू थे एक्स स्क्वेर माइनस बार दू चौबीस प्लस बत्रीस बराबर जीरो हवे आना द्विघात समीकरण आवी गयुं आना शू पड़शे मित्रों अवयव पड़शे तो गुणाकार बत्रीस थवो जोईए सरवाळो बार थवो जोईए तो एवी कई बे संख्या छे के जेनो गुणाकार करता बत्रीस थाय सरवाळो बार थाय तो आठ चौक बत्रीस आठ ने चार बार डायरेक्ट ज अवयव पड़ी जशे एक्स माइनस आठ अने एक्स माइनस चार बराबर जीरो तेथी एक्स माइनस आठ बराबर जीरो अथवा तो एक्स माइनस चार बराबर जीरो तेथी एक्स बराबर आठ अथवा तो एक्स बराबर चार एक्स बराबर आठ मूको मित्रों तो वाय बराबर केटला मळे तो के एक्स बराबर आठ आमां मूको तो वाय बराबर बार माइनस आठ तो बार मां आठ जाए केटला वधे चार कारण के बन्नेनो सरवाळो केटलो छे बार अथवा तो एक्स बराबर चार मूको तो वाय बराबर केटला मळे आठ तो आठ तो चार चार तो आठ एटले के बे अवलोकनो कया कया छे चार अथवा तो आठ चार अने आठ चार तेथी मांगेला बे अवलोकनो कया कया छे मित्रों चार अने आठ आ तमारो मित्रों जवाब आवे छे बराबर छे तो एकदम इजी दाखलो छे एक्स बार पर आपने बने सरवाळो मळी जो पछी सी वी पर आपने बने वर्गनो सरवाळो मळी जो कोईपण एक स्वरूप में समीकरण हो तो आपने किंमत मळे तो वाय बराबर बार माइनस एक्स अथवा तो एक्स बराबर बार माइनस वाय मूकी जो एटले आपने एक्स की किंमत मळी एक्स की किंमत पहेला मूकी जाए अवलोकन आपने मळी जाए बीजो दाखलो मित्रों सेम आवी ज रीते आमां आठ अवलोकन होता आमां केटला अवलोकन छे सात अवलोकन एन बराबर सात लेवाना मध्यक एक्स बार बराबर आठ विचरण वी बराबर सोल आपेलू छे सेम आनी जेम ज એમાંથી પાંચ અવલોકન આપેલા છે કેટલા છે તો બાકીના બે અવલોકન આપણે ધાર લેવાના એક્સ અને વાય અને આની જેમ જ દાખલો ગણી નાખવાનો ઓકે તો આ દાખલો તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં ઓકે ઓકે તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો આગળ વધીએ મિત્રો દાખલા નંબર ત્રણ છ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે આઠ અને ચાર છે કેટલા અવલોકન છે મિત્રો છ एन बराबर छ मध्यक अने विचरण एक्स बार बराबर मध्यक शू आपेल छे आठ अने प्रमाणित विचरण एटले सिग्मा शू आपेल छे चार आपेलू छे तो जो प्रत्येक अवलोकन ने त्रण वडे गुणवामां आवे हमणां ज मैं नोंध लखावेली बराबर छे शरूआत करीश पाछे पंदर नी बराबर ए पहेला मैं नोंध लखावेली जो प्रत्येक अवलोकन ने त्रण वडे गुणवामां आवे तो परिणामी अवलोकनोना मध्यक अने प्रमाणित विचलन शोधो तो मध्यक सॉरी दरेक अवलोकन ने केटला वडे गुण्या त्रण वडे तो मध्यक ने गुणवाथी पण फेर पड़े उमेरवाथी बात करवाथी पण फेर पड़े बराबर मध्यक नी साथे जे क्रिया अवलोकन साथे थई होय ए क्रिया कोनी साथे करवानी मध्यक साथे अने प्रमाणित विचलन ने विचरण में शू फेर पड़े तो के प्रमाणित विचलन ने मानांक में ए वडे गुणवानुं केटला वडे मानांक में ए वडे अने विचरण ने एस स्क्वेर वडे गुणवानुं ख्याल आव्यो तो अहीं धन ज छे त्रण એટલે માનાંકમાં ત્રણ અથવા તો ત્રણ વડે ગુણો તો પણ કંઈ ફેર પડશે નહીં ઓકે તો એટલો ફેર પડે તો નવો મધ્યક શું થાય તો નવો મધ્યક હવે દરેક અવલોકનને ડાયરેક્ટ આપણે નોંધ આપણે લખેલી એ પ્રમાણે ત્રણ વડે ગુણતા નવો મધ્યક તો નવો મધ્યક બરાબર શું થાય ત્રણ ગુણ્યા એક્સ બાર થાય શું થાય ત્રણ ગુણ્યા એક્સ બાર જૂનો મધ્યક એક્સ બાર ત્રણ વડે ગુણ્યા બરાબર તો ત્રણ ગુણ્યા એક્સ બાર એટલે જૂનો મધ્યક કેટલો છે આઠ તો ત્રણ અઠા કેટલા થાય ચોવીસ તો નવો મધ્યક મિત્રો ચોવીસ થાય અને નવું પ્રમાણિત વિચલન નવું પ્રમાણિત વિચલન તો આને કેટલા વડે ગુણવાનું માનાંકમાં એ વડે માનાંકમાં એ ઇન્ટુ સિગ્મા મેં લખેલું તો માનાંકમાં થ્રી ઇન્ટુ સિગ્મા સિગ્મા તો માનાંકમાં થ્રી એટલે ત્રણ જ થાય મિત્રો સિગ્મા કેટલા આપે છે ચાર તો ત્રણ ચોક બાર તો આ નવો મધ્યક તમારો શું થાય ચોવીસ એટલે કે મધ્યકને ત્રણ દરેક અવલોકનને ત્રણ વડે ગુણ્યા તો મધ્યકને પણ ત્રણ વડે ગુણવાના છે અને નવું પ્રમાણે વિચલન તો દરેક અવલોકનને ત્રણ વડે ગુણ્યા તો માનાંકમાં ત્રણ વડે પ્રમાણે વિચલનને ગુણી નાખો જો અહીંયા વિચરણ પૂછ્યું હોત
બરાબર, તો વિચરણ પૂછો તો શું કરત મિત્રો? આપણે ચારનો પહેલાં વર્ગ કરત, કારણ કે આ પ્રમાણે વિચલન ચાર હોય તો વિચરણ શું થાય? ચારનો વર્ગ થાય એટલે સોળ થાય. કેટલું થાય મિત્રો? સોળ. અને પછી વિચરણ, નવું વિચરણ પૂછવું હોત તો શું થાત? તો સોળ ગુણ્યા ત્રણના વર્ગ વડે ગુણવાનું. કેટલા વડે? ત્રણના વર્ગ. એટલે સોળ ગુણ્યા ત્રણનો વર્ગ નવ, સોળ નવા 144. જો વિચરણ પૂછવું હોત તો શું આવત? લખી નાખે, નવું વિચરણ બરાબર તો શું થાય? ત્રણનો વર્ગ ગુણ્યા સિગ્મા સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? ત્રણનો વર્ગ નવ, સિગ્મા, સિગ્મા એટલે કેટલા છે? ચાર. તો ચારનો વર્ગ, તો ચારનો વર્ગ સોળ, નવા કેટલા થાય? 144. જો વિચરણ પૂછો તો કેટલું આવત? 144 આવત. ઓકે, તો આ યાદ રાખો, ટૂંકમાં નોંધ જ છે બરાબર. તમે દાખલા નંબર ચાર છે એ આખો નોંધ જ છે કે એક્સથી એક્સ વન, એક્સ ટુ, એક્સ થ્રી, એક્સ એનનો મધ્ય કેટલો, એક્સ બાર આપેલ છે, વિચલન પ્રમાણે વિચલન સિગ્મા આપેલું છે. તો દરેક અવલોકનને એ વડે ગુણો તો મધ્યક શું થાય? એ એક્સ બાર થાય. અને વિચરણ શું થાય? મો પ્રમાણે વિચલન મોડમાં ઇન્ટુ સિગ્મા થાય, અથવા તો વિચરણ શું થાય? એ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર થાય, અથવા તો એ સ્ક્વેર ઇન્ટુ વી થાય. એ ટૂંકમાં નોંધ જ છે. ઓકે, એ નોંધ તમારે યાદ રાખવાની છે. એના પછી પાંચમો દાખલો જુઓ. 20 અવલોકનોના મધ્યક અને પ્રમાણે વિચલન અનુક્રમે 10 અને 2 છે. 20 અવલોકનો આપેલા મિત્રો, એન બરાબર 20, મધ્યક અને પ્રમાણે વિચલન. મધ્યક એટલે કેટલું આપે છે? 10. અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા, સિગ્મા કેટલા આપેલા છે? 2. તો સિગ્મા 2 હોય તો એનું પ્રમાણિત વિચલન 2 છે, તો વિચરણ કેટલું થાય? 2નો વર્ગ થાય. વિચરણ એટલે વી બરાબર 2નો વર્ગ કેટલો થાય? 4 થાય. એટલી વસ્તુ આપેલી છે. પુનઃ તપાસ કરતાં, પુનઃ તપાસ એટલે ફરીથી તપાસ કરી, પુનઃ એટલે ફરીથી તપાસ કરતાં માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. એમાં એક અવલોકન ખોટું લેવા જોયું 8. તો નીચે આપેલ પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો. સાચો મધ્યક મેળવવાનું છે અને સાચું પ્રમાણે વિચલન મેળવવાનું છે બરાબર. તો પહેલો કયો કિસ્સો છે? તો કે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે, એટલે ખોટો અવલોકન જે 8 લેવા જોઈએ એને દૂર કરતા આવે, દૂર કરવામાં આવે બરાબર. તો પહેલાં તો આપણે જે આ 8 ખોટું છે બરાબર, તો એનો આપણે મધ્યક અને પ્રમાણે વિચલન જે આપેલા છે બરાબર, એના પરથી આપણે એનો અવલોકનોનો સરવાળો મેળવી લઈએ અને અવલોકનોના વર્ગનો સરવાળો મેળવી લઈએ બરાબર. આ આપણને મળી જશે. જોજો મિત્રો, તો એક્સ બાર એટલે શું થાય મિત્રો? સિગ્મા એક્સઆઈના છેદમાં એન થાય. શું થાય? સિગ્મા એક્સઆઈના છેદમાં એન. એક્સ બાર તમને કેટલો આપેલ છે? મધ્ય કેટલો આપેલ છે? 10. સિગ્મા એક્સઆઈ એન, એન એટલે કેટલા અવલોકનો છે? 20. 20 × 10 કરો કેટલા થાય? 200. તો અવલોકનોનો સરવાળો કેટલો આવે છે? 20 × 10 એટલે 200. આ શું મિત્રો આવ્યું? સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો આવ્યો. શું આવ્યો? અવલોકનોનો સરવાળો 200 આવ્યો. હવે એવી જ રીતે આપણે વી પરથી, વી બરાબર 4 આપેલા છે, તો વીનું સૂત્ર શું થાય મિત્રો? સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. આવું થાય. આના પરથી આપણને શું મળી જશે? અવલોકનના વર્ગનો સરવાળો. જુઓ, આવા જેટલા પણ દાખલા આવે એના આ જ રીતે દરેક દાખલા ગણવાના છે. આવા ઘણા બધા દાખલાઓ આવશે મિત્રો. જેડબલની એક્ઝામમાં પણ ઘણા બધા દાખલાઓ પૂછ્યા છે બરાબર. હું તમને કહેતા ભૂલી ગયો જે પહેલો દાખલો ને બીજો દાખલો જે હતો બરાબર, કે 8 અવલોકન આપેલા હતા માંથી 6 એટલા, બીજા 2 મેળવો બરાબર. તો એ દાખલો પણ જેડબલમાં ગયા વર્ષે પૂછાઈ ગયેલો હતો બરાબર. તો એવું ના હોય કે જે ગુજરાત બોર્ડના જે દાખલા હોય જેડબલમાં ના પૂછાય બરાબર. આમાંથી પણ દાખલા પૂછાઈ શકે બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. તો આ પ્રકારનો જે દાખલો આવશે આવા ઘણા બધા આવશે કે આ ખોટું છે, એટલું લીધું તો કેટલું થયું, શું થયું બરાબર છે. તો પહેલાં એમાં તમારે શું મેળવવાનો? અવલોકનોનો સરવાળો મેળવવાનો. પછી તમારે શું મેળવવાનો? અવલોકનોના વર્ગનો સરવાળો મેળવવાનો. તો એ કઈ રીતે? અવલોકનોનો સરવાળો એક્સ બાર પરથી મળે અને અવલોકનોના વર્ગનો સરવાળો વી પરથી મળે. વી એટલે વિચરણ. ઓકે ઓકે, તો વી, વી કેટલા આપેલા છે? તો કે 4 બરાબર. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આ તો મેળવવાનું છે બાય એન. એન એટલે કેટલા છે? 20 માઇનસ એક્સ બાર, મધ્ય કેટલો છે? 10 નો વર્ગ. તો આ ડાયરેક્ટ 20 અહીંયા ગુણાય ના જાય, આ ખાસ ધ્યાન રાખવાનું છે. પેલા માઇનસ 10નો વર્ગ છે એ કેટલા થાય? આ બાજુ વાત કેટલા થાય? પ્લસ 10. 10નો વર્ગ એટલે કેટલા થાય? 100. માઇનસ 100 આ બાજુ કેટલા થાય? પ્લસ 100 એટલે 104. 100 + 4 104 થઈ જશે બરાબર. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ના છેદમાં 20. હવે 20નો ગુણાકાર કોની સાથે થાય? 104 સાથે થાય મિત્રો. તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બરાબર કેટલા થાય? 104 × 20 એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે કે અવલોકનોના વર્ગનો સરવાળો 104 × 20 આપણે કરીએ, ગુણાકાર કરીએ તો કેટલો થશે? 104 × 20 એટલે 2080 થશે મિત્રો. કેટલા થશે? 2080.
અવલોકનના વર્ગનો સરવાળો આવ્યો અને આ શું આવ્યો અવલોકનનો સરવાળો આવ્યો બરાબર આ બે વસ્તુ ખાસ બધામાં મેળવી જ લેવાની બરાબર હવે આગળ વધીએ તો પહેલો શું કિસ્સો છે કે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો ખોટા અવલોકનને દૂર કરવામાં આવે પછી તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિક વિચલ મેળવવાનું બરાબર તો એક અવલોકન દૂર થઈ ગયું તો અવલોકનો હતા કેટલા 20 તો હવે કેટલા થઈ જશે 19 પછી અવલોકનનો સરવાળો હતો કેટલો 200 તો હવે એમાંથી એક અવલોકનને બાદ કરવાનું છે અવલોકનને દૂર તો 200 માંથી 8 બાદ કરવાના છે મિત્રો જોયો ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો પહેલા કિસ્સા પર તરફ આગળ વધીએ આપણે તો પહેલું અવલોકન 8 ને દૂર કરવામાં આવે તો આપણે સાચું પ્રમાણિત વિચલન અને સાચો મધ્યક મેળવવાનો છે તો તેથી અવલોકનો કેટલા થઈ જશે 19 થઈ જશે મિત્રો કેટલા થઈ જશે 19 પહેલા અવલોકનોનો સરવાળો કેટલો હતો 200 તો નવો સરવાળો તો અવલોકનોનો સરવાળો હતો કેટલો 200 તો 200 માંથી કોને દૂર કર્યું 8 ને તો 200 માંથી 8 જાય કેટલા હતા 192 તો હવે આપણને નવો મધ્યક મળી જાય તો તેથી નવો મધ્યક શું થાય તો કે નવો મધ્યક એટલે કે નવો સર્વ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા બરાબર છે તો નવો સરવાળો કેટલો આવ્યો મિત્રો 192 અને અવલોકનની સંખ્યા કેટલી છે 19 તો 192ના છેદમાં 19 કરીએ આપણે એટલે આપણને નવો મધ્યક મળી જશે તો 192ના છેદમાં 19 એટલે 11.1 સમથિંગ આવશે 192ના છેદમાં 19 11.1 × 19 10.1 × 19 સમથિંગ આવશે કેટલો આવશે મિત્રો 10.1 આવશે કેટલા આવશે નવો આમાં જે કેલ્સી છે બરાબર તેમાં આ થોડોક સેલ ઘટે છે બરાબર તો એના અનુસંધાન બરાબર નવો મધ્યક કેટલો આવશે 10.1 તો નવો મધ્યક મળી ગયો હવે તમારે શું મેળવવાનું છે નવું પ્રમાણિત વિચલન એટલે કે સાચું પ્રમાણિત વિચલન સાચો મધ્યક આ નવો મધ્યક કે સાચો મધ્યક એ બધું એક જ થાય બરાબર સાચો મધ્યક બરાબર અને હવે તમારે શું મેળવવાનું છે સાચું પ્રમાણિત વિચલન તો સાચું પ્રમાણિત વિચલન મેળવવા માટે શું કરશું આપણે તો આ છે અવલોકનોના વર્ગનો સરવાળો કેટલો છે 2080 તો હવે પ્રમાણિત વિચલન મેળવવા માટે શું કરશું આ ખોટો સરવાળો છે ખોટા અવલોકનના વર્ગનો સરવાળો તો હવે સાચા અવલોકનના વર્ગનો સરવાળો મેળવવા માટે શું કરશું આમાંથી 8નો વર્ગ બાદ કરશું આમાંથી કેમ 8 બાદ કર્યા 200માંથી 8 બાદ કર્યા એ રીતે આ વર્ગનો સરવાળો છે તો આમાંથી 8નો વર્ગ બાદ કરવો પડશે મિત્રો શું બાદ કરવો પડશે 8નો વર્ગ હવે અને નવા અવલોકનોના વર્ગોનો સરવાળો અથવા તો સાચો અવલોકનના વર્ગનો સરવાળો બરાબર તો કેટલા હતા પહેલા 2080 એમાંથી શું બાદ કરવાનું તો કે 8નો વર્ગ એટલે કેટલા બાદ કરવાના 64 તો 2080માંથી 64 બાદ કરો મિત્રો એટલે 2016 વચ્ચે કેટલા વચ્ચે 2016 આ મળી જાય આપણને સાચો સરવાળો મળી જાય સાચા અવલોકનના વર્ગનો સરવાળો એ સાચો લખીએ બરાબર એટલે તમને મિસ્ટેક ના થાય બરાબર અહીંયા સાચું લખો સાચા અવલોકનના વર્ગનો સરવાળો તો હવે તમને પ્રમાણ વિચલન બરાબર પેલા 20 મેળવી લઈએ સૂત્ર શું આવશે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર તો વી સિગ્મા એક્સ આઈ સ્ક્વેર આ સાચો સરવાળો કેટલો હું આ જ લખું છું બરાબર આ ખોટો છે મિત્રો જોજો 2016 ના છેદમાં એન એન એટલે કેટલા અવલોકન થઈ ગયા 19 માઇનસ એક્સ બાર મધ્યક કેટલો આવ્યો સાચો મધ્યક એ લેવાનો છે 10.1નો વર્ગ તો 2016 × 19 106.1 આવે છે 106.1 આ કેટલા આવશે 106.1 માઇનસ 10.1નો વર્ગ કરીએ 10.1 × 10.1 102.01 બાદ બાકી કરીએ આપણે 106.1 માઇનસ 102.01 એટલે 4.09 આવ્યો કેટલો મિત્રો આવ્યો
4.09 આ શું આવ્યું વી તો હવે આપણે શું મેળવવાનું છે પ્રમાણિત વિચલન મેળવવાનું છે આનું શું થાય વર્ગમૂળ તો સાચું પ્રમાણિત વિચલન તો આનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં 4.09 તો આનું વર્ગમૂળ કાઢીએ મિત્રો વર્ગમૂળમાં 4.09 એટલે 2.02 કેટલું મળશે મિત્રો 2.02 તો આ તમને સાચું પ્રમાણે વિચલન મળી ગયું અને આ શું મળી ગયું સાચો મધ્યક તમને મળી ગયું ઓકે તો આ રીતે કરવાનું છે બરાબર તો પહેલા તો 8 દૂર કરવાનું હતું બરાબર તો સાચો જે સરવાળો છે એમાંથી 8 દૂર કરી નાખો બરાબર મધ્યક મળી જાય પછી આ સાચા અવલોકનના વર્ગનો સરવાળો છે અવલોકનના વર્ગનો તો એમાં સાચો અવલોકનના વર્ગનો સરવાળો મેળવો તો શું કરવું પડે 2080 માંથી 8 નો વર્ગ બાદ કરી નાખો આમાંથી કેમ 8 બાદ કરી આવે તેમાં 8 નો વર્ગ બાદ કરી નાખો અને પછી સૂત્રમાં કિંમત મૂકીયો એટલે તમને શું મળી સાચું પ્રમાણિત વિચલન મળી જશે 2.02 હવે બીજો કિસ્સો શું આપેલો છે કે તેને બદલે 12 મૂકવામાં આવે 12 મૂકવામાં આવે એટલે 8 જે જા એને બદલે શું મૂકવાનું 12 તો 8 બાદ કરો અને 12 ઉમેરો બરાબર તો કરવાનું શું છે અહીંયા માઇનસ 8 કર્યા હવે શું કરવાના પ્લસ 12 અહીંયા માઇનસ 8 નો વર્ગ કર્યો હવે શું કરવાનું પ્લસ 12 નો વર્ગ ઓકે તો આ રીતે જઈએ જોજો બીજો કિસ્સો તેને બદલે 12 મૂકવામાં આવે તો આ કન્ડિશનમાં આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવાના છે તો n બરાબર ફરીથી 20 થઈ જશે મિત્રો અવલોકન કેટલા થઈ જશે 20 જ થઈ 8 હતું એની જગ્યાએ શું મૂકવાથી 12 n બરાબર 20 થઈ જશે તો નવો સરવાળો તો પેલા હતા કેટલા સરવાળો કેટલો હતો 200 હવે 8 ને બાદ કરીને શું ઉમેરવાનું છે 12 તો 200 માંથી 8 બાદ કરવાના અને 12 ઉમેરવાના બરાબર તો 212 માંથી 8 જેટ કેટલા હશે 204 બરાબર છે સરવાળો તો સાચો મધ્યક એટલે સિગ્મા xi ના છેદમાં n એટલે સરવાળો શું આવ્યો તમારો નવો સરવાળો 204 એ ધ્યાનમાં લેવાનો છે n એટલે કેટલા છે 20 તો 204 ના છેદમાં 20 જોજો મિત્રો 204 ભાગ્યા 20 10.2 બરાબર તો આ સાચો મધ્યક તમને શું મળે છે 10.2 હવે અને સાચા અવલોકનોના વર્ગોનો સરવાળો એ કેટલો આવશે મિત્રો તો કે હતો કેટલો 2080 આઠને બદલે 12 મૂકવાના છે તો શું કરવાનું છે 8 નો વર્ગ બાદ કરવાનો અને 12 નો વર્ગ ઉમેરવાનો માઇનસ 8 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ બરાબર છે તો 2080 માઇનસ 8 નો વર્ગ એટલે 64 12 નો વર્ગ એટલે 144 તો બાદબાકી કરીએ મિત્રો 2080 માઇનસ 64 પ્લસ 144 એટલે 2160 આવ્યો કેટલો આવ્યો સાચો સરવાળો 2160 ઓકે હવે આમાં સૂત્ર મૂકી દો કિંમત સાચું પ્રમાણે દીધું એટલે વી બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર સિગ્મા xi સ્ક્વેર એટલે સાચો જે સરવાળો એ ધ્યાનમાં લેવાનો છે 2160 છેદમાં એન એટલે કેટલા અવલોકન છે તો કે 20 માઇનસ એક્સ બાર સાચો મધ્યક જે આવ્યો એ ધ્યાનમાં લેવાનો છે 10.2 નો વર્ગ 2160ના છેદમાં 20 2160 ભાગ્યા 20 કરીએ એટલે કેટલા આવશે 108 માઇનસ એ 10.2 નો વર્ગ 10.2 ગુણ્યા 10.2 એટલે 104.04 આવશે કેટલા આવશે મિત્રો 104.04 બાદબાકી કરીએ 108 માઇનસ 104.04 એટલે 3.96 તો વી બરાબર 3.96 આવ્યું મિત્રો આ શું મેળવ્યું વિચરણ મેળવ્યું વિચરણ પણ આપણે શું મળવાનું છે પ્રમાણિત વિચલન એટલે સાચું પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં વી એટલે વર્ગમૂળમાં 3.96 તો 3.96નું વર્ગમૂળ તમે કાઢો એટલે કેટલું આવશે 1.18 સમથિંગ આવશે અથવા તો 1.19 એક મિનિટ 3.96 એનું વર્ગમૂળ વર્ગમૂળમાં 3.96 1.98 આવશે મિત્રો કેટલું આવશે 1.98 સમથિંગ બરાબર 1.98 આ તમને શું મળી ગયું સાચું પ્રમાણે વિચારને 1.98 ગુણ્યા 1.98 હા બરાબર છે 1.98 1.99 લખો તો પણ ચાલશે બરાબર આમ તેમ 0.01% આમ તેમ ચાલશે તો આ સાચું પ્રમાણે વિચલન તમને શું મળી ગયું 1.98 તો આ રીતે મિત્રો દાખલા થશે બરાબર તો આવા ઘણા બધા પ્રકારના દાખલાઓ છે બરાબર
તો આ જ રીતે એમાં આવશે મિત્રો, આ ખાસ યાદ રાખજો. તો વ્યવસ્થિત દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો, દાખલા નંબર 6. એક ધોરણના 50 વિદ્યાર્થીઓ દ્વારા 3 વિષયો ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં મેળવેલા ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન નીચે પ્રમાણે છે. વિષય આપેલા છે, એનો મધ્યક આપેલ છે અને પ્રમાણિત વિચલન આપેલ છે, બરાબર. તો કે મેથ્સનો પ્રમાણિત મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલ છે, ફિઝિક્સનો અને એવી રીતે કેમેસ્ટ્રીનું. તો કયા વિષયમાં સૌથી વધુ ચલન અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે? તો ચલન નક્કી કરવું હોય તો આપણે શું મેળવવું પડે મિત્રો? સીવી મેળવવું પડે. શું મેળવવું પડે? સીવી. સ્વાધ્યાય 15.3 આપણે જોયું. અને સીવીનું સૂત્ર શું થાય? સિગ્માના છેદમાં એક્સ બાર. સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન અને એક્સ બાર એટલે મધ્યક. પ્રમાણિત વિચલનના છેદમાં મધ્યક, એને ગુણ્યા 100 કરો એટલે સીવી મળી જાય, બરાબર. જેનો સીવી વધારે એમાં ચલન વધારે. હવે આપણે ત્રણેય વિષય માટે સીવી મેળવી લઈએ, બરાબર. તો પહેલાં તો મેથ્સ માટે સીવી, તો મેથ્સ માટે સીવી. સીવી એટલે શું થાય? સિગ્માના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. સિગ્મા એટલે એનું પ્રમાણિત વિચલન કેટલું છે? 12 છેદમાં એક્સ બાર. એનો મધ્યક કેટલો છે? 42, એને ગુણ્યા 100. તો 12ના છેદમાં 42 ગુણ્યા 100 આપણે કરીએ એટલે 1200 ભાગ્યા 42 એટલે 20.57 સમથિંગ આવશે મિત્રો. 20.57 ગુણ્યા 42, એક મિનિટ મિત્રો, 1200 ભાગ્યા 42 28.57. કેલ્સીમાં સેલ ઓછા છે તો ઓછું દેખાય છે મિત્રો. હા, 28.57 આવશે મિત્રો. કેટલું આવશે? 28.57. આનું સીવી મળી ગયું. આવી રીતે કેમ ફિઝિક્સ માટે સીવી મેળવી લઈએ. ફિઝિક્સ માટે સીવી, સીવી એટલે શું થાય? સિગ્માના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. સિગ્મા એટલે એનું પ્રમાણિત વિચલન કેટલું છે? 15 છેદમાં એક્સ બાર એટલે મધ્ય કેટલો છે? 32 અને એને ગુણ્યા 100. 15 ગુણ્યા 100 એટલે 1500 ના છેદમાં 32 46.875 આવ્યું. કેટલું આવ્યું મિત્રો? ઓકે. અને કેમેસ્ટ્રી માટે સીવી બરાબર શું થાય? સિગ્માના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 એટલે એના માટે શું આપેલ છે? પ્રમાણે વિચલન 20 છેદમાં સિગ્મા, સોરી, એક્સ બાર કેટલો આપેલ છે? 40.9 એને ગુણ્યા 100. તો 20 ગુણ્યા 100 એટલે 2000 ભાગ્યા 40.9. 20 ગુણ્યા 100 એટલે 2000 ભાગ્યા 40.9. એક મિનિટ મિત્રો, 2000 ભાગ્યા 40.9 એટલે આમાં લગભગ 48.89 જેવું બતાવે છે. 48.89 ગુણ્યા 40.9. ઓકે. હા મિત્રો, એટલે આનું સીવી આવશે 48.89. ઓકે. તો આમાંથી ત્રણેયમાંથી કોનું સીવી વધારે છે? જેનું સીવી વધારે એનું ચલન વધારે. તો ત્રણેયમાંથી કોનું? 28, 46 ને 38. આનું સીવી વધારે છે. અને કોનું સીવી ઓછું છે? કયા વિષયમાં સૌથી ઓછું ચલન? તો કોનું સીવી ઓછું છે ત્રણેયમાંથી? મેથ્સનું. તો લખશું આમ, રસાયણ વિજ્ઞાનમાં અથવા તો રસાયણશાસ્ત્રમાં, રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધુ ચલન અને ગણિતમાં સૌથી ઓછું ચલન છે. ઓછું ચલન છે, બરાબર. અને મેં તમને એ પણ કીધેલું કે જેનું ચલન ઓછું તે માહિતી વધારે સ્થિર કહેવાય. તો ઓછું ચલન કોનું છે? ગણિત. તો ગણિતની માહિતી વધારે સ્થિર છે, બરાબર છે. અને આમાં ચલન વધારે છે એટલે માહિતી ઓછી સ્થિર, બરાબર છે. અમુક એક્ઝામમાં વધારે માર્ક આવી જાય, અમુક એક્ઝામમાં એકદમ ઓછા માર્ક આવે. અને ગણિતમાં શું થાય કે બહુ વધારે ઘટાડો થાય નહીં. સરેરાશ બધાની કેવી આવે? સરખી આવે. એકમાં 20 આવે, 22 આવે, એકમાં 23 આવે, પાછા 21 આવે, બરાબર છે. એમાં 30 માર્કની એક્ઝામ આવે, કોઈમાં 15 આવી જાય, કોઈમાં પૂરા 28 આવી જાય. ક્યારે આવો?
એટલે કે એમાં સી વધારે છે, બરાબર. આ માહિતી ઓછી સ્થિર છે, આ માહિતી કેવી છે? વધારે સ્થિર છે. આગળ વધીએ. દાખલા નંબર 7. 100 અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણે વિચલ અનુક્રમે 20 અને 3 છે. 100 અવલોકન આપેલા છે, એન બરાબર 100 આપેલા છે મિત્રો, એન બરાબર 100, મધ્યક કેટલો આપેલો છે 20, પ્રમાણે વિચલન સિગ્મા બરાબર કેટલા આપેલા છે 3, તો સિગ્મા આપેલા છે 3 વિચલન, તો એનું વિચરણ શું થાય? તાનો વર્ગ, તો 3નો વર્ગ શું થાય મિત્રો? 9 થાય. પછીથી જાણ થાય છે કે અવલોકનો 21, 21 અને 18 ખોટા હતા. આ 3 અવલોકન ખોટા લેવાઈ ગયા છે, 21, 21 અને 18. તો આ ખોટા અવલોકનને દૂર કરવામાં આવે, આ ત્રણેયને દૂર કરી નાખો. તો અવલોકન હતા કેટલા? 100. હવે 3ને દૂર કરું તો કેટલા થઈ જાય? 97 થઈ જાય મિત્રો. તો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો, તો સાચો સરવાળો પણ મેળવવો પડે અને સાચા વર્ગનો સરવાળો પણ મેળવવો પડે. હમણાં જ આપણે દાખલો ગણ્યો, બરાબર. તો પહેલાં આપણે ખોટો સરવાળો અને ખોટા વર્ગનો સરવાળો મેળવી લઈએ, બરાબર છે. એક્સ બાર એટલે શું થાય? સિગ્મા એક્સ આઈના છેદમાં એન. એક્સ બાર કેટલા આપેલા છે? 20. સિગ્મા એક્સ આઈ એન, એન એટલે કેટલા છે? 100. તો 100 × 20 એટલે કેટલા થાય મિત્રો? 2000 થાય. પણ આ કેવો સરવાળો છે? ખોટો સરવાળો છે, ખોટા અવલોકનના વર્ગનો સરવાળો છે. ઓકે મિત્રો, 100 × 20 એટલે 2000, બરાબર છે. હવે એ રીતે શું મેળવી લઈએ? વી વી પરથી આપણે વર્ગનો સરવાળો મળી જશે. એનું સૂત્ર શું આવે? સિગ્મા એક્સ આઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર, બરાબર છે. વી તો આપણને આપેલા છે, કેટલા આપેલા છે? 9 બરાબર. સિગ્મા એક્સ આઈ સ્ક્વેર આપણે મેળવવાના છે, ખોટા અવલોકનના વર્ગનો સરવાળો છેદમાં એન, એટલે કેટલા છે અવલોકન? 100 છે. માઇનસ એક્સ બાર એટલે મધ્ય કેટલો છે એનો? 20 છે, બરાબર. આ બધું ખોટું આપેલું, બરાબર. એટલે કે પછીથી જાણ થાય 21, 21 અને 18 ખોટા હતા, બરાબર. તો પહેલાં ખોટું બધું મેળવવું પડે, બરાબર. તો 20નો વર્ગ કેટલો થાય? 400. 400 આપે છે કેટલો? હે પ્લસ, તો 409 બરાબર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર છેદમાં 100. 100 અને 409નો ગુણાઈ થાય, તો ખોટા અવલોકનના વર્ગનો સરવાળો પાછળ 2 શૂન્ય લગાડી દો, 409 00. એટલે કે આ ખોટા અવલોકનનો વર્ગનો સરવાળો મળી ગયો અને ખોટા અવલોકનનો સરવાળો મળી ગયો આપણને, બરાબર. હવે આપણે એમાંથી સાચા અવલોકનનો સરવાળો અને સાચા અવલોકનનો વર્ગનો સરવાળો મેળવીએ, એના પરથી આપણે મધ્યક અને પ્રમાણ વિચલન મેળવી લઈએ, બરાબર છે. હવે અવલોકનો 21, 21 અને 18 ને દૂર કરવાના છે. તો હવે અવલોકનો કેટલા થઈ જાય મિત્રો? 17 થઈ જાય. કેટલા? સોરી, 100 હતા, 3 દૂર થઈ જાય એટલે કેટલા વધે? 97. એન બરાબર 97. તો સાચો સરવાળો, સાચો સરવાળો, ઓકે, તો સાચો સરવાળો, તો આ પહેલાં કેટલો સરવાળો? તો 2000. તો એમાંથી શું બાદ કરવાના? તો કે અવલોકન આ ત્રણેયનો સરવાળો બાદ કરવાનો, માઇનસ 21, આ 21 અને 18 ત્રણેય દૂર કરવાના છે. તો માઇનસ 21, માઇનસ 21, માઇનસ 18, તો આ ત્રણેય મને બાદ કરી નાખો 2000માંથી, એટલે આપણને સાચો સરવાળો મળી જાય. તો 2000 માઇનસ 21, માઇનસ 21, માઇનસ 18 એટલે આવશે 1940 આવશે મિત્રો. કેટલા આવશે? 1940. ઓકે, આ સાચો સરવાળો મળી ગયો. હવે સાચા અવલોકનના વર્ગનો સરવાળો મેળવીએ અને સાચા અવલોકનના વર્ગોનો સરવાળો. વર્ગનો સરવાળો બાદ કરી નાખો, વર્ગોનો સરવાળો, તો બધાને વર્ગ બાદ કરી નાખીએ. શેમાંથી? તો કે 40900માંથી. હમણાં જ આપણે દાખલો ગણ્યો, માઇનસ 40900 આ ખોટો સરવાળો હતો, વર્ગોનો સરવાળો. એમાંથી સાચો સરવાળો મેળવવાનો છે, તો માઇનસ 21નો વર્ગ માઇનસ 21નો વર્ગ માઇનસ 18નો વર્ગ, આની જેમ જ માઇનસ 21નો વર્ગ માઇનસ 21નો વર્ગ માઇનસ 18નો વર્ગ. તો 40900 21નો વર્ગ એટલે 21 × 21 641 સાહેબ થશે, બરાબર. સોરી, 441 441 માઇનસ 441 માઇનસ 18નો વર્ગ 324 થશે મિત્રો, બરાબર. માઇનસ 324, આ બધું બાદ કરી નાખીએ આપણે. 40900 40900 માઇનસ 441 માઇનસ 441 માઇનસ 324. જોજો, ફૂલ ચૂક હોય તો તમારે જોઈ લેવાનું, બરાબર. આમાં કાંઈ પણ કેલ્શિયમ આમ તેમ આંકડો દબાત આમ તેમ થઈ ગયું છે, બરાબર. તો ભૂલ હોય જ, ખ્યાલ આવ્યો? કદાચ હોય, ના પણ હોય, બરાબર. પણ ભૂલ તમારે ચેક કરવાની છે મિત્રો, બરાબર. 39694 તો આ શું મળી ગયું? સાચા અવલોકનના વર્ગનો. તો આપણે સાચો મધ્યક મળી જશે, તો તેથી સાચો મધ્યક
એટલે કે સાચો સરવાળો જે મેળવેલો છે બરાબર એના છેદમાં એન, એટલે સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન, એટલે સાચો સરવાળો શું મેળવો મિત્રો 1940 છેદમાં એન, એટલે કેટલા અવલોકન આવ્યા 97, તો 1940/97 એટલે કેટલા આવશે 20, એટલે સાચો મધ્યક આપણને 20 મળી ગયો મિત્રો. ઓકે, એવી રીતે હવે વિચરણ મેળવી રહીએ, વી સિગ્મા એક્સ આઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર બરાબર, એનું વર્ગમૂળ કરી નાખ એટલે વિચરણ મળી જાય, પ્રમાણે વિચરણમાં સિગ્મા એક્સ આઈ સ્ક્વેર સાચા અવલોકનનો વર્ગનો સરવાળો જે આવ્યો એ ધ્યાનમાં લેવાનો છે, 39694 છેદમાં એન એટલે 97 આવ્યો મિત્રો, સાચો મધ્યક જે આવ્યો એ ધ્યાનમાં લેવાનો છે 20, 20નો વર્ગ એટલે વી બરાબર આનો બાદ ભાગાકાર કરીએ 39694/97 409 આવે છે મિત્રો, જોઈ લઈએ 409.21 ઓકે, હા 409.21 આવશે મિત્રો બરાબર, માઇનસ 20નો વર્ગ કેટલા થશે 409 માંથી 400 જાય તો કેટલા વધશે મિત્રો 9.21, આ શું મળ્યું વી, તો સાચું પ્રમાણે વિચલન આનું વર્ગમૂળ કાઢો 9.21નું, તો 9.21નું વર્ગમૂળ 3.something મિત્રો આવશે, 9.21 3.03 3.03something આવશે મિત્રો બરાબર છે, પોઈન્ટમાં આમ તેમ હોઈ શકે બરાબર 3.03 ઓકે, તો આ શું મળી ગયું આપણે સાચું પ્રમાણિત વિચરણ મળી ગયું બરાબર છે. તો આવા ઘણા બધા દાખલાઓ મિત્રો આવશે બરાબર છે, દરેક દાખલા આ જ રીતે થશે બરાબર, હું આગળ દાખલો ગણેલો બરાબર એ આ જ રીતે હતો બરાબર છે, આમાં 3 અવલોકન હતા એમાં 1 અવલોકન હતું બરાબર. તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ બરાબર, આવતા લેક્ચરમાં આપણે જેડબલીના દાખલાઓ ગણશું બરાબર, તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ લખી નાખો. સારું, જય શ્રી કૃષ્ણ.